થયું બા? આમ મને જોઈને કેમ તમારું મોઢું પડી ગયું? આહા, ઝાટકો લાગ્યો કે શું? ના ના, એવું કઈ નહીં. ન લાગ્યું તો લગાડું. હમ, મને ખબર છે કે કાલે તમારું વૃદ્ધનું પેન્શન આવેલું છે અને પૂરા 1000 રૂપિયા લાવો. એ પેન્શન ના પૈસા આપો. હું તને બે હાથ જોડું છું, મારી પાસેથી પેન્શન ના રૂપિયા નહીં માંગ. મારે એની જરૂર છે. શું જરૂર છે તમારે? હા, શું કરવા છે પૈસા ને? બાજુમાં મંદિર છે ને, ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલે છે, ત્યાં જઈને બે ટાઈમ ડોજુ ભરી લેવાનું. તમારે પૈસા ને ક્યાં ગુડવા છે? શું કરવા છે પૈસા? હા બેટા, ખાવા પીવા સિવાય ઘરમાં બીજી જરૂરિયાતની વસ્તુઓ તો લાવવી પડે ને, અને આમ પણ મારી બીપી ની દવા સાવ ખૂટી ગઈ છે, મારે એ પણ લાવવાની છે. દવા નહીં લો ને તો મરી નહીં જાવ, અને મરી જાવ ને તો તમારા વિના અહીંયા કશું પડ્યું નથી રહેવાનું. ચૂપચાપ જેને પૈસા લઈ આવો. જાવ જાવ. બસ આજ રીતે ચૂપચાપ પૈસા આપી દેવાના. જો હા ના કરે છે ને તો તમારી દીકરી રાધાને ચેનથી જીવવા નહીં દઉં. સમજાયું? ના બેટા, મારી રાધાને જરા હેરાન નહીં કરતી. હું તને દર મહિને અમારા વૃદ્ધ પેન્શનના પૈસા આપતી રહીશ, પણ મારી રાધાને કઈ નહીં કહેતી. આ કરીને સમજદારીની વાત. હમ, દોશી, આ વાત જો તારી દીકરીને કરી છે ને તો તમારી દીકરી તો ના નહીં કરો ને? નહીં. હમ, બુદ્ધિ તો છે ડોશીમાં. નહીં, દીદી શું કરે છે? મોબાઈલમાં જો જોઉં છું બધું. હમ, મોબાઈલ નહીં, તું આ જો, હું નવો ડ્રેસ લાવી છું. આ ક્યાંથી લાવી? દુકાનેથી. બીજે ક્યાંથી? અને આ ડ્રેસના પૈસા કોણે આપ્યા? ઓફો દીદી, તારું દર વખતનું છે, ક્યાંથી લાવી, કોણે પૈસા આપ્યા? અરે જેણે આપ્યા એને, તું એ જોને કે હું નવો ડ્રેસ લાવી છું, એ જોવાની ઉતાવળ નથી. અને કોણે પૈસા આપ્યા, ક્યાંથી લાવી, એ બધી પંચાત. અરે દીદી જોને. કેવો છે ડ્રેસ? સરસ છે. પણ મને એ તો કે, આ ડ્રેસ લેવા રૂપિયા ક્યાંથી લાવી? હા દીદી, તારા સવાલો ક્યારે મને છુટકારો આપતા જ નથી. જો સાંભળો, ભાભી આપણને જે પૈસા આપે ને, એ પૈસામાંથી હું થોડા થોડા પૈસા બચાવું છું, ભેગા કરું છું, અને જ્યારે પૈસા ભેગા થઈ જાય ત્યારે હું ડ્રેસ લાવું છું. સિમ્પલ. ભાભી, અરે શું લાવી રીના તું? હા એ જ ડ્રેસ લાવી. ભાભી જુઓ ને કેવો છે, સારો છે ને? રીના, હમ, આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવી? અરે આ ડ્રેસ. ભાભી, આ ડ્રેસ આટલા બધા રૂપિયાનો નથી, માત્ર 1000 રૂપિયાનો છે. અને તમે બંને મને આવા સવાલો કેમ કરી રહ્યા છો? તમે તો એવી રીતના પૂછો છો કે જાણે હું ચોરી કરીને લાવી હોય. અરે અરે રીના, હું તને કેમ કહું છું કે તું ચોરી કરીને આ ડ્રેસ લઈ આવી છે, પણ હું તો ખાલી એટલું પૂછું છું કે આ રૂપિયા તે કાઢ્યા ક્યાંથી, એ કહીશ મને જરાક? બસ હવે. અરે તમે બંને શું મારી પાછળ પડી રહો છો હંમેશા? ક્યાંથી પૈસા લાવીને શું કરીને લાવી? અરે કઈ ચોરી થોડી કરવા જાઉં છું. મને આવા ફાલતુના સવાલ નહીં કરવાના. હું જ્યાંથી રૂપિયા લાવું જે કરવું એ.
તમારે મને પૂછવાનો કોઈ જ હક નથી. મને ફાલતુ રીતે તંગ નહીં કરવાની, સમજાયું? રીના સાંભળ તો. ભાભી, મને એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે કે રીના આટલા બધા ખર્ચા કરે છે તો એ પૈસા લાવતી ક્યાંથી હશે? મને પણ એ જ પ્રશ્ન મૂંઝવે છે કે આ રીના ઊંધે રસ્તે તો નહીં ચડી ગઈ હોય ને? હા ભાભી, મને પણ એનો ડર છે કે રીના અવળે રસ્તે તો ચડી નથી ગઈ ને. મને પણ એ જ વાતનો ડર છે કે જો રીના આવડે રસ્તે ચડી ગઈ હશે ને તો એની જિંદગી ખરાબ થઈ જશે. ગીતાબેન. હા ભાભી, આપણે રીનાની તપાસ તો કરવી જ પડશે કે આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી. તમે એક કામ કરો ને ગીતાબેન, આજથી નહીં પણ અત્યારથી જ તમે રીનાનો પીછો કરવાનો ચાલુ કરો. એના ઉપર નજર રાખો, એ ક્યાં જાય છે, કોને મળે છે, તો જ આપણને ખબર પડશે કે આ રૂપિયા ક્યાંથી લાવે છે. એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હા ભાભી, તમે કહો છો ને એમ કરવું જ પડશે, નહીંતર આ છોકરી આપણા ખાનદાનનું નાક કપાવશે. ઢીલા થઈને સૂતા હતા, તબિયત બરાબર નથી? ના બેટા, તબિયત તો સારી જ છે, આ તો અમસ્તા ઊંઘ આવી ગઈ હતી. તમે જમી લીધું? હા જમી લીધું. તમે જમી લીધું એમ કયો છો ને બા? આ ચોકડીમાં મને ક્યાંય એઠા વાસણ દેખાતા નથી, તો તમે ક્યાંથી જમ્યા હોય? બેટા સાચું કહું છું, મેં જમી લીધું. બા, તમારે પૈસાની જરૂર છે? ના બેટા, મારે પૈસાની શું જરૂર હોય? અમારા વૃદ્ધ પેન્શનના 1000 રૂપિયા આવે છે ને, એ થઈ રહી છે. બા, લ્યો 1000 રૂપિયા રાખો તમારી પાસે. બેટા મારે નથી જરૂર, મારી પાસે છે રૂપિયા. અરે બા, તમે રાખો, આ દવા લેવા તમને કામ લાગશે. હા, અને તમારી દવાનું કેમ છે? સમયસર તમે દવા તો લ્યો છો ને? હા બેટા, દવા તો લઈ લઉં છું. જ્યારે ખૂટે ને ત્યારે બાજુમાં ઓલી મધુડી નથી એની પાસે મંગાવી લઉં છું. કઈ વાંધો નહીં બા, તમે આરામ કરો, હું અંદર આટો મારતી આવું. કાંઈ આટે નત મારો, આ વિશે તો બે ને ઘડીક મારી પાસે. હા બા. ચોકડીમાં એઠા વાસણ દેખાતા નથી, બા અંદર જવાની મને ના પાડે છે, વાત શું છે મને કઈ સમજ નથી પડતી. રીના, મારે તારી સાથે વાત કરવી છે. બોલ. તું મારી નાની બેન છે, એટલે મને તારી ચિંતા છે. તું ખોટા રસ્તે જઈને આ પૈસા નથી કમાઈ રહી ને? બેન, તું આ કેવી વાત કરે છે? આવો સવાલ કરતા તને જરાય શરમ નથી આવતી? રીના, તું આમ ગુસ્સે ન થા, હું તો તને ખાલી પૂછું છું. પણ તારે આવા આડાઅવળા સવાલ કરવાની શું જરૂર છે? તને ખોટું લાગ્યું હોય ને તો સોરી, પણ મારે જાણવું છે કે તું આ દર મહિને રૂપિયા લાવે છે ક્યાંથી અને તને કોણ આપે છે? જો ગીતા, કોઈના અંગત જીવનમાં દખલગીરી કરવાનો તને કોઈ જ હક નથી. આ મારી
પર્સનલ લાઈફ છે, હું એને કઈ રીતે જીવું શું કરું એ મારે જોવાનું છે, તારે નહીં. પણ એક વાત યાદ રાખજે, હું કોઈ એવા ખોટા કામ કરીને પૈસા નથી લાવતી, પણ હું ક્યાંથી લાવું છું એ મારે તને જણાવવું જરૂરી નથી. આજ પછી ક્યારેય મને આવા ગંદા સવાલ નહીં કરતી, સમજી? પણ રીના, રાધા ભાભી ના બા પાસેથી પૈસા લે છે, બિચારા બા ને લૂંટે છે. એ આ બધું મારે નથી જોવાનું, સમજી? ને મેં ના પાડી છે હા ના કરવાની, ભાષણ આપવાની. ચૂપચાપ પૈસા માંગ્યા ને તો પૈસા આપી દેવાના, સમજાયું? ઠીક છે, તારે પૈસા ન દેવા હોય તો પછી આનો બદલો હું તારી દીકરી રાધા પાસે લઈશ. હું રાધાને મારીશ, હેરાન કરીશ, એને પરેશાન કરી મૂકીશ. ના ના, મારી રાધાને તમે કાંઈ નહીં કરતા, એને પરેશાન નહીં કરતા. આપી દઉં છું, આપું છું. અમારે થોડા આ જ રીતે દર મહિને 1000 રૂપિયા તૈયાર રાખવાના. મને થોડા દવા માટે તો દે. આ તારા લે, દવા માટે જોઈએ છે દવા. હવે આટલી ઉંમર તો થઈ, વધારે જીવીને શું કરીશ? ના ને, પણ તું મરી જઈશ તો મને 1000 રૂપિયા કોણ આપશે? એટલે તું જીવજે હા, પણ દવા વિના. મારી રાધા, ભાભી તમે શાંત થઈ જાઓ, રીના હમણાં આવતી જશે. ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી એટલે મારી ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી. સાલી નીચ હરામી, તું ખોટું બોલે છે ને, મને ખબર છે કે તું ક્યાં ગઈ હતી. તું મારા બા ના ઘરે ગઈ હતી ને, એમની પાસેથી પૈસા લેવા માટે ગઈ હતી ને. બોલ, કેટલા વખત થી તું મારા બા પાસેથી આવી રીતે પૈસા પડાવે છે? બોલ. 6 મહિનાથી. 6 મહિનાથી? અરે તારે શરમ નથી આવતી? તું એક આટલી ઉંમરની બાઈ પાસેથી જેનો કોઈ સહારો નથી, જેના પેન્શન ના ખાલી 1000 રૂપિયા આવે છે, એની પાસેથી તું આવી રીતે રૂપિયા લૂંટે છે? અરે તારા ભાઈ, તારા ભાઈ વિદેશમાં જઈને બેઠા છે અને આ ઘરની જવાબદારી મારી ઉપર છે, એટલે હું કઈ નથી બોલતી. બાકી હું તને બતાવત કે હું મારી માને કેટલો પ્રેમ કરું છું. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, જો આજ પછી મારા બાના ફળિયામાં પગ મૂકવાની હિંમત કરી છે ને, તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. કારણ કે એક સ્ત્રી માટે જ્યારે પરિવારમાં કોઈ નથી હોતું ને, ત્યારે એની માં જ એની માટે સર્વસ્વ હોય છે. આજ પછી
હજ પછી તારું કાળું મોટું મને નહીં બતાવતી. નીકળી જા મારા ઘરની બહાર. ભાભી તમે કેવી વાત કરો છો? હું ઘરની બહાર નીકળીને ક્યાં જઉં? અરે તને તો ગમે ત્યાંથી મળી રહેશે, કારણ કે તારું કામ છે લોકોને જેની જેની બિચારાની કોઈ તાકાત નથી રહી એવા લોકોને ડરાવી ધમકાવીને એની પાસેથી પૈસા લઈ લેવાના. ભાભી મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ તમે મને ઘરની બહાર નહીં કાઢો. હું ક્યાં જઈશ? તારે જ્યાં જવું હોય ત્યાં તો જા. તું મારી માને શું કહેતી હતી? હું રાધા ભાભીને મારીશ, હેરાન કરીશ, પરેશાન કરીશ. અરે નાલાયક, એક માને તું બીજું કઈ ના કરી શકી તો એના દીકરીના નામે ડરાવવાનું ચાલુ કર્યું. નીકળી જા, નીકળી જા મારા ઘરની બહાર. ભાભી પ્લીઝ મને માફ કરી દો, મેં તમારા મમ્મી પાસે જે 6000 રૂપિયા લીધા છે 6 મહિનામાં એ હું ચૂકવી દઈશ એમને, એમને પાછા આપી દઈશ. હું નોકરી કરીશ, હું મહેનત કરીને ગમે ત્યાંથી કમાઈને એમને પાછા આપી દઈશ. પ્લીઝ મને ઘરની બહાર નહીં કાઢો. આ ઘરમાં રહેવું હશે ને તો હવે તારે મારા નિયમો પ્રમાણે રહેવું પડશે, સમજી ગઈ? તો જા ઘરમાં તારો પગ તકશે ને તો નીકળી જા મારા ઘરની બહાર. બેન, બેન તું ભાભીને સમજાવ ને, ભાભી જેમ કહેશે એમ હું રહીશ, પણ એમને કેને મને ઘરની બહાર નહીં કાઢે. હું ક્યાં જઈશ? ભાભી હું તમારી નાની બેન હોત, હું તમારી સગી બેન હોત અને મારાથી આવી ભૂલ થઈ હોત તો શું તમે મને ઘરની બહાર કાઢી મૂકત? મને મારા લોહી ઉપર એટલો ભરોસો છે કે આવું કામ તો ન જ કરી શકે. હવે આ ઘરમાં રહેવું હોય ને તો એક જીવતી લાશ બની રહેજો, તમારે ને મારે કોઈ સંબંધ નથી, સમજ્યા? બેન